નમસ્કાર સર્વ મિત્રોને કેમ છો બધા મજામાં ને આપણે કોર્પોરેટ ફાઇનાન્શિયલ રિપોર્ટિંગની અંદર ઇમ્પોર્ટન્ટ દાખલાઓ ગણતા હતા પ્રકરણ ત્રણ ભાવ સ્તર ફેરફારો માટેના હિસાબો જેને ફુગાવા લક્ષી હિસાબો તરીકે પણ ઓળખીએ છીએ જેમાં પૂર્ણ પુનઃ મૂલ્યાંકન પદ્ધતિમાં કુલ બે મેથડ છે વર્તમાન ખરીદ શક્તિની પદ્ધતિ એટલે કે સીપીપી અને વર્તમાન પડતર હિસાબી પદ્ધતિ એટલે કે સીસી એ સીપી મેથડના તમામ ઇમ્પોર્ટન્ટ આપણે ચર્ચા કરી ચૂકેલા છીએ જો આપે વિડીયો ન જોયા હોય લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તેના માટે એક અલગ જ પ્લે લિસ્ટ બનાવેલી છે જે પણ આપને અમારી ચેનલમાં જોવા મળશે હવે આપણે પૂર્ણ પુનઃ મૂલ્યાંકન પદ્ધતિમાં બીજી પદ્ધતિ સેકન્ડ મેથડ વર્તમાન પડતર હિસાબી પદ્ધતિની આજે ચર્ચા કરવાના છીએ થિયરી સમજશું અને ત્યારબાદ તેનો એક દાખલો પણ જોવાના છે જો આપને વિડિયો પસંદ પડતો હોય તો પ્લીઝ અત્યારે જ એક લાઈક આપી દેજો જેથી કરીને આપના માટે આવા ને આવા ન્યુ વિડિયો બનાવવા માટે મને મોટિવેશન મળશે તો ચાલો આપણે વિડિયોની શરૂઆત કરીએ સૌપ્રથમ આપણે જાણીએ વર્તમાન પડતર હિસાબી પદ્ધતિ સીસીએ મુજબ ઐતિહાસિક પડતર હિસાબી પદ્ધતિ આધારિત હિસાબોનું રૂપાંતર કરવા માટે હિસાબોમાં કેટલાક ખાસ હવાલાઓ અને જોગવાઈઓ સંબંધી ગણતરી અને નોંધ કરવામાં આવે છે જે સામાન્ય રીતે નીચેના ક્રમમાં આપેલા છે આપણે જે સીપીપી પદ્ધતિમાં દાખલા ગણતા હતા તે જ પ્રમાણે થોડા થોડા હશે અને એમાં આમાં અલગ રીતે આપણે હવાલા એક એક સોલ્વ કરવાના હશે બીજું કાંઈ અલગ નથી અહીં આપણને હવાલા આપેલા છે જોઈએ કાયમી મિલકતના મૂલ્યાંકન અંગેનો હવાલો વેચાણ પડતરનો હવાલો આખર સ્ટોકનો હવાલો ઘસારાનો હવાલો અગાઉ બાકી રહી ગયેલ એટલે કે સંચિત ઘસારા અંગેનો હવાલો નાણાકીય કાર્યશીલ મૂડીનો હવાલો મૂડી દેવા ગુણોત્તર અથવા તો ગિયરિંગ ગુણોત્તરનો હવાલો ઇક્વિટીનો હવાલો પુનઃ મૂલ્યાંકન અનામત વર્તમાન પડતર હિસાબી અનામત નફા નુકસાન પત્રક વિગત રૂપાંતરણ કરવા માટે અંગે આગળ જોઈએ કરવેરાની સ્થિતિ અને કંપનીના હિસાબો અંગે સુધારો કામગીરીમાંથી ઉદભવતો નફો અને ધારક નફો ધારક અને ડિવિડન્ડ વહેંચણી અંગે આ રીતે વર્તમાન હિસાબી પદ્ધતિ અનુસાર નાણાકીય પત્રકમાં દર્શાવેલી વિવિધ વિગતો અને તેની વર્તમાન કિંમતે વડે રજૂ કરવામાં આવે છે આપણે સીપીપી પદ્ધતિમાં ઐતિહાસિકમાંથી વર્તમાનમાં ટ્રાન્સફર કરતા હતા એ જ પ્રમાણે ઐતિહાસિકમાંથી વર્તમાન કિંમત કેટલી મળે છે તે જોવાના છીએ સી સી એ પ્રમાણે વિવિધ હવાલાઓ મુજબ વર્તમાન કિંમતે વળતર વર્તમાન કિંમતે મિલકતોનું મૂલ્ય વર્તમાન કિંમતે ઘસારો વર્તમાન કિંમતે મૂડી દેવા પડતર વર્તમાન કિંમતે કાર્યશીલ મૂડી વગેરે અંગે વર્તમાન પડતર હિસાબી અનામત ખાતું વર્તમાન પડતર અનુસારનું નફા નુકસાન ખાતું તેમજ વર્તમાન પડતર અનામત અને પુનઃ મૂલ્યાંકન અનામત વગેરે સંબંધી હિસાબી નોંધો કરવામાં આવે સૌ પ્રથમ હવાલો છે કાયમી મિલકતોના મૂલ્યાંકન અંગેનો હવાલો ધંધાકીય એકમો કે કંપનીઓ માટે કાયમી મિલકતોનું મૂલ્ય ધંધાના હેતુસર હોય છે વર્તમાન પડતર અનુસાર તેનો ઘસારો ગણીને તેવી મિલકતોનું મૂલ્યાંકન વાસ્તવિક ઘસારાને પાત્ર પડતર મુજબ થવું જોઈએ જે થતું નથી આથી જો કંપની આવી કોઈ કાયમી મિલકત ધંધામાંથી દૂર કરે કે કાઢી નાખે તો તેને લીધે કાયમી કંપનીને એ જે મિલકત છે એ ગુમાવેલી ગણાય તે મિલકતનું વર્તમાન પડતરે ધંધા માટે મૂલ્ય શું હોવું જોઈએ તે સંબંધી ગણતરી માટે હવાલો નાખીને કાયમી મિલકતોની ઐતિહાસિક પડતર કિંમત સામે તેની વર્તમાન પડતર કિંમત સરખાવવામાં આવે છે અને તે મુજબ ફુગાવાની સ્થિતિને લીધે જો વર્તમાન કિંમતે વધારો રહેતો હોય તો તેને કાયમી મિલકતો પરના નફા તરીકે દર્શાવવામાં આવે છે અને કાયમી મિલકત ખાતે ઉધારીને મૂડી અનામત સ્વરૂપે તેની વર્તમાન પડતર હિસાબી અનામત ખાતે જમા કરવામાં આવે છે અહીં નોંધપાત્ર બાબત એ છે કે આ રીતે વર્તમાન પડતર હિસાબી પદ્ધતિ મુજબ મિલકત ઘસારા બાદ કિંમતે દર્શાવવામાં આવતી નથી પરંતુ ધંધા માટે કાયમી મિલકતોનું મૂલ્ય વાસ્તવિક ઘસારાપાત્ર પડતરને આધારે નક્કી થાય છે આ માટે નીચેના ત્રણ અર્થઘટન વડે મૂલ્ય નક્કી કરી શકાય આપણે સીપીપીમાં મેથડમાં જે રીતે ગણતરી કરતા હતા તે જ રીતે આવશે થોડી સેમ સેમ હશે આપણે જોઈ લઈએ કઈ રીતે અર્થઘટન છે પ્રથમ છે મિલકતનું ચોખ્ખું પુનઃ મૂલ્યાંકન મૂલ્ય અહીં એવું અર્થઘટન છે કે અસ્તિત્વમાં હોય તેવી મિલકત જેવી જ ગુણવત્તા ગુણધર્મો ધરાવતી નવી મિલકત ખરીદવા માટે જે રકમ હોય તેમાંથી મિલકતના ઉપયોગી જીવનકાળનો ઘસારો ધ્યાને લઈને તે બાદ કરતાં બાકી રહેતી જે રકમ છે એટલે કે મિલકતનું ચોખ્ખું પુનઃ મૂલ્યાંકન મૂલ્ય બીજું અર્થઘટન જોઈએ મિલકતનું ચોખ્ખું ઉપજવા ધારેલ મૂલ્ય ઉપજવા માટે ધારેલું મૂલ્ય જો અસ્તિત્વમાં હોય તેવી મિલકતનું અત્યારે વેચાણ કરવામાં આવે તો તેની ચોખ્ખી રોકડ ઉપજી શકે તેવી રકમ એટલે કે ચોખ્ખું ઉપજવા માટે ધારેલું મૂલ્ય ત્રીજું અર્થઘટન છે મિલકતનું આર્થિક મૂલ્ય અસ્તિત્વ ધરાવતી મિલકતના આયુષ્યકાળ મુજબ બાકીના આયુષ્યકાળ દરમિયાન તે મિલકતમાંથી પ્રાપ્ત થઈ શકે તેવી ચોખ્ખી આવકનું જે તે સમયગાળા મુજબ યોગ્ય વટાવના દરે આધારે વર્તમાન મૂલ્ય એટલે કે તે મિલકતનું આર્થિક મૂલ્ય ગણાય આમ ઉપરોક્ત ત્રણ અર્થઘટન પૈકી મિલકતનું ચોખ્ખું પુનઃ મૂલ્યાંકન મૂલ્ય ધંધા માટે કાયમી મિલકતોનું મૂલ્ય નક્કી કરે તે વખતે યોગ્ય અને ઉત્તમ ગણવામાં આવે છે હવે આપણે સીસીએ શું છે સીસીએ પદ્ધતિ કેવી રીતે કાર્ય કરે છે તેના ત્રણ અર્થઘટન જાણેલા હવે આપણે તેના ઉપરથી એક સીસીએનો દાખલો ગણીશું જે આપણને રકમ દેખાય છે સામે ઉદાહરણ નંબર તેર એક કંપની પોતાની પાસે રહેલી કાયમી મિલકતનો હવાલો સીસીએ મુજબ વર્તમાન પડતરે નોંધવા માટે નીચે મુજબ માહિતી આપે છે આપણે સીપીપી પ્રમાણે જે દાખલા ગણતા હતા એ જ પ્રમાણે ઐતિહાસિક કિંમતમાંથી વર્તમાન કિંમતમાં ટ્રાન્સફર કરવાનું છે અહીં સી સી એ પદ્ધતિ છે તારીખ એક એક બે હજાર મશીનોની ખરીદ કિંમત આપેલી છે રૂપિયા અઠ્યાવીસ લાખ મશીનોનું ઉપયોગી અંદાજી આયુષ્ય આપેલું છે દસ વર્ષ એટલે કે દસ વર્ષ સુધી આ મશીન છે એ કામ આવશે ત્યાર પછી તે ભંગાર કિંમત એટલે કે ભંગાર થઈ જશે અને નવું મશીન લઈ આવશું હવે આપણે નીચે જોઈએ ભંગાર કિંમત જે અંદાજી આયુષ્યને અંતે શૂન્ય એટલે કે દસ વર્ષ પછી જ્યારે આપણે વેચવા જાશું આ મશીનને ત્યારે આની કિંમત કાંઈ આવશે નહીં શૂન્ય આવશે ત્યારબાદ મિલકત સંબંધિત સૂચકાંકો આપેલા છે શરૂઆતનો તારીખ એક એક બે હજાર સો આપેલો છે વર્ષ દરમિયાનનો તારીખ એક એક બે હજાર ત્રણનો એકસો સાઠ આપેલો છે આખરનો તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રણનો એકસો ને પિંચોતેર આપેલો છે આગળ પ્રશ્નમાં હવાલાઓ આપેલા છે જોઈએ આપણે ઐતિહાસિક પડતર મુજબ અને વર્તમાન પડતર મુજબ કાયમી મિલકતોનો હવાલો માટે તારીખ એક એક બે હજાર ત્રણ અને તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રણના રોજ મિલકતોની એટલે કે મશીનોની સીધી લીટી મુજબ ઘસારાબાદની કિંમત આપણે શોધવાની છે અને વર્તમાન પડતર હિસાબી અનામત ખાતે તારીખ એક એક બે હજાર ત્રણ અને એકત્રીસ બાર બે હજાર ત્રણના રોજ કેટલી કેટલી રકમ આપણે લઈ જવામાં આવશે તે આપણે જોવાનું છે હવે સૌ પ્રથમ આન્સરમાં મશીનોના ઘસારા એની બાદની જે કિંમત છે તેની ગણતરી કરશું એચ એટલે કે ઐતિહાસિક પડતર હિસાબી પદ્ધતિ એટલે કે જૂની કિંમત અને સીસીએ એટલે કે વર્તમાન પડતર હિસાબી એટલે કે નવી કિંમત તે આપણે બંને વચ્ચેનો ડિફરન્સ જોશું તેના માટે આપણે સામે કોષ્ટક જોવા મળે છે વિગત તારીખ એક એક બે હજાર ત્રણ એટલે કે શરૂઆતનો અવયવ તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રણ એટલે કે આખરનો હવે આપણે સૌપ્રથમ પ્રથમ એચ સીએ શરૂઆતનો રૂપાંતર અવયવ અને બરાબર સીસીએ સૌ સૌપ્રથમ અહીંયા આપણને મશીનોની કિંમત આપેલી છે લખેલું છે રૂપિયા બે લાખ એંસી હજાર હવે તમે કહેશો કે બે લાખ એંસી હજાર ક્યાંથી આવ્યા અને કેવી રીતે આવ્યા આપણને રકમમાં શરૂઆતમાં તારીખ એક એક બે હજારની ખરીદ કિંમત આપેલી હતી અઠ્યાવીસ લાખ અઠ્યાવીસ લાખ જે છે એ દસ વર્ષ માટેનું અંદાજી આયુષ્ય નક્કી કરેલું હતું એટલા માટે અઠયાવીસ લાખ છેદમાં દસ કરશું આપણે એટલે કે અઠ્યાવીસ લાખ ભાંઘા દસ કરીએ એટલે બે લાખ એંસી હજાર આવશે જે આપણી ઐતિહાસિક ખરીદ કિંમત હતી એટલે એ રીતે અહીંયા બે લાખ એંસી હજાર આવી ગયા હવે આપણે અહીંયા શરૂઆતનો રૂપાંતર અવયવ ગુણાકાર કરશું ઉપર આપણે એકસો સાઠ લખેલા છે તે વર્ષ દરમિયાનનો સૂચકાંક છે અને નીચે છેદમાં સો લખેલા છે તે શરૂઆતનો સૂચકાંક છે એટલે કે બે લાખ એસી હજાર ગુણ્યા એકસો સાહીઠ છેદમાં સો આન્સર આવશે સીસીએ પ્રમાણે શરૂઆતનું ચુમ્માલીસ લાખ હજાર ત્યારબાદ આપણે ઘસારો જોઈશું ઘસારો તમે કહેશો આઠ લાખ ચાલીસ હજાર કેવી રીતે આવ્યા અહીંયા બે લાખ હજાર છે હવે આપણે શરૂઆતમાં જોઈએ તો એક એક બે હજારથી વરસ જે છે એ સ્ટાર્ટ થાય છે અને એક એક બે હજાર ત્રણ સુધી આ જે છે એ આપણે ઘસારો જોઈશું સૌ પ્રથમ તો બે લાખ એંશી હજાર ગુણ્યા ત્રણ એટલે કે બે લાખ એંસી હજાર ગુણ્યા ત્રણ કરશું એટલે અહીંયા આઠ ચાલીસ હજાર આપણને મળી જશે હવે આપણે અહીંયા આઠ લાખ ચાલીસ હજારને પણ શરૂઆતનો સૂચકાંક લાગુ પાડશું એકસો જે વર્ષ દરમિયાનનો સૂચકાંક છેદમાં સો શરૂઆતનો સૂચકાંક બરાબર તેર લાખ ચુમ્માલીસ હજાર સીસીએ પ્રમાણે આપણને કિંમત મળી જશે હવે અહીંયા બે લાખ એંસી હજારમાંથી એટલે કે મશીનોની કિંમતમાંથી ઘસારો આઠ લાખ ચાલીસ હજાર બાદ કરતાં આપણને ઘસારા બાદની કિંમત ને ઓગણીસ લાખ સાઠ હજાર મળી જાય છે જે ઐતિહાસિક કિંમત છે અને સીસીએ પ્રમાણે વર્તમાન પડતર પદ્ધતિ પ્રમાણે જે કિંમત મળે છે તે છે ચુમ્માલીસ લાખ એંશી હજારમાંથી બાદ કરીએ તેર લાખ ચુમ્માલીસ હજાર ઘસારો એટલે આન્સર આવશે એકત્રીસ લાખ છત્રીસ હજાર હવે આપણે આખરની ગણતરી કરશું આખરના ઘસારાની તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રણ એચ સી એ ઐતિહાસિક કિંમત આપણને રકમમાં આપેલી છે અઠ્યાવીસ લાખ જે તેજ જ રાખશું ગુણ્યા એકસો પિંચોતેર છેદમાં સો એકસો પિંચોતેર આખરનો સૂચકાંક છેદમાં સો શરૂઆતનો સૂચકાંક છે આન્સર આવશે સીસીએ પ્રમાણે ઓગણપચાસ લાખ હવે આપણને આખર તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રણ આપેલી છે શરૂઆતની તારીખ એક એક બે હજાર આપેલી છે એટલે કે કુલ ચાર વરસ થાય છે કુલ ચાર વરસ લેખે આપણને ઘસારો ગણવાનો છે આખરમાં એટલા માટે આપણે બે લાખ એંસી હજાર ગુણ્યા ચાર વરસ કરશું એટલે આપણને મળી જશે અગિયાર લાખ વીસ હજાર હવે આપણે સૂચકાંક શરૂઆતનો જ લાગુ પાડશું એકસો પિંચોતેર છેદમાં સો એકસો પિંચોતેર આખરનો સૂચકાંક છેદમાં સો શરૂઆતનો સૂચકાંક છે અગિયાર લાખ વીસ હજાર ગુણ્યા એકસો પિંચોતેર છેદમાં સો ઓગણીસ લાખ હજાર સીસીએ પ્રમાણે આખરનો રૂપાંતર અવયવ જે ભાવ છે એ મળી જાય છે શરૂઆતની એચસીએ પ્રમાણે બાદની કિંમત ઓગણીસ લાખ હજાર સીસીએ પ્રમાણે શરૂઆતની એકત્રીસ લાખ છત્રીસ હજાર આખરની સોળ લાખ એસી હજાર એચ પ્રમાણે અને સીસીએ એટલે કે વર્તમાન પ્રમાણે ઓગણત્રીસ લાખ ચાલીસ હજાર મળે છે હવે આપણને પ્રશ્નમાં જ જણાવેલું હતું કે વર્તમાન પડતર હિસાબી અનામત ખાતે તારીખ એક એક બે હજાર ત્રણ અને એકત્રીસ બાર બે હજાર ત્રણના રોજ કેટલી અને કઈ કઈ રકમો લઈ જવાની છે તો તેના માટે એક સ્પેશિયલ કોષ્ટક આપણે તૈયાર કરેલું છે વર્તમાન પડતર હિસાબી અનામત ખાતે લઈ જવાની રકમ વિગત તારીખ એક એક બે હજાર ત્રણ અને તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રણ અહીંયા આપણે સીસીએ મુજબ બાદની બાકી જે છે એ એક બે હજાર ત્રણમાં એકત્રીસ લાખ છત્રીસ હજાર જે ઉપર કોષ્ટકમાં ગણેલી છે અને તારીખ એકત્રીસ બાર બે હજાર ત્રણમાં સીસીએ પ્રમાણે ઓગણત્રીસ લાખ ચાલીસ હજાર છે જે બંનેમાંથી આપણે એચ સીએ મુજબની જે બાકી છે એ બાદ કરશું ઘસારા બાદની જે બાકી છે જે કિંમત છે એ બાદ કરશું એટલે એકત્રીસ લાખ છત્રીસ હજારમાંથી ઓગણીસ લાખ સાઠ હજાર બાદ કરીએ ઓગણત્રીસ લાખ ચાલીસ હજારમાંથી કરીએ સોળ લાખ એંસી હજાર આન્સર આપણને મળશે અગિયાર લાખ છોતેર હજાર જે વર્તમાન પડતર અનામત ખાતે જમા થશે શરૂઆતની તરીકે અને આખરની તરીકે થશે ઓગણત્રીસ લાખ ચાલીસ હજારમાંથી સોળ લાખ એંસી હજાર બાદ કરતાં બાર લાખને હજાર થેન્ક યુ સો મચ મિત્રો અહીંયા આપણો આ દાખલો સંપૂર્ણ સમાપ્ત થાય છે આજે આપણે જોયું કાયમી મિલકતોનો હવાલો અને એની થોડી સમજ મેળવવી અને તેના વિશેનો એક દાખલો પણ આપણે જોઈ ગયા જે ખૂબ જ સરળ છે જો આપને દાખલામાં કંઈ ક્વેરી હોય કાંઈ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપણે તેને સોલ્વ કરશું અને કમેન્ટમાં લખીને જણાવજો કે આ વિડીયો આપણને કેવો લાગ્યો આપના મિત્રો સાથે આ વિડીયો જરૂરથી શેર કરશો જેથી કરીને તેઓ પણ આપણા નવા નવા વિડીયોઝ નવા નવા દાખલાઓ શીખતા રહે અને આપણી સાથે જોડાયેલા રહે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક અવશ્ય કરજો જેથી અમને નવા વિડીયો બનાવવા માટે મોટિવેશન મળશે અને હા જો તમે હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો જેથી કરીને આપના નવા આવનારા જે વિડીયો છે તેની નોટિફિકેશન આપને તરત જ મળી જાય થેન્ક યુ આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર